જામનગર ના આપા માર્કેટિંગ યાર્ડ માં મરચાની આવક આજ બપોરથી ખોલવા માટેની અગાઉથી જાહેરાત કરવામાં આવેલ હતી, જેના કારણે ગઈકાલે રાત્રે જ ખેડૂતો મરચાની ભારીઓ અને વાહનો લઈ અને યાર્ડની બહાર કતારમાં આવી પહોંચ્યા હતા. કુલ 175 વાહનો અને લગભગ 15,000 ભારી જેટલી આવક અત્યાર સુધીમાં યાર્ડની બહાર કતાર લાગી ચૂકી છે. અને અત્યાર સુધીની વાત કરીએ તો જામનગર યાર્ડમાં અત્યાર સુધીમાં આ સિઝનમાં 27,000 ભારી અને 80,000 મણ જેટલી મરચાની આવક થઈ ચૂકી છે. અત્યારે એવરેજ મરચાનો ભાવ એક મણનો 1700 લઈ અને 5500 ખેડૂતોને હરાજીમાં મળી રહ્યો છે, જ્યારે 7 જાન્યુઆરીના રોજ સૌથી ગુજરાતમાં ઓલ ટાઈમ હાઈ ભાવ જામનગર યાર્ડમાં એક મણના રૂપિયા 10,000 નોંધાયેલ હતો. અને ખાસ કરીને આવકની વાત કરીએ તો જામનગર યાર્ડમાં રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો, મોરબી ત્યાંથી વધારે પડતી મરચાની આવક થઈ રહી છે. જ્યારે જામનગર તાલુકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાંથી બારાડી સાઈડના મરચા પણ જામનગર યાર્ડમાં આવી રહ્યા છે. આ રીતે ખેડૂતોને જામનગર યાર્ડમાં વહેલો વારો અને પ્રમાણમાં ભાવ પર સારા મળતા હોવાથી જામનગર યાર્ડમાં ખેડૂતો પ્રતિ વર્ષ મરચાની આવકમાં વધારો થતો રહ્યો છે અને ખેડૂતો મરચા લઈ અને જામનગર યાર્ડ તરફ વળી રહ્યા છે.